સરકારી અનાજ રેશનિંગની દુકાનો પર કોનો છે કબજો? દાહોદ આદિવાસી વિસ્તારમાં સસ્તા અનાજની દુકાનો પર અનેક પ્રકારના સવાલો ઊભા થયા છે. દુકાનના માલિક વ્યક્તિગત પોતાના મકાન માલિકની અંદર પોતાના જ ઘરમાં અનાજનો જથ્થો રાખી વેચાણ કરે છે. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ દાહોદ વિસ્તારના ગામડાઓમાં સસ્તા અનાજની દુકાનોમાં ઓનલાઈન સિસ્ટમ મુજબ ગ્રાહકોને પાવતી આપવામાં આવતી નથી. દુકાનોની અંદર આગલા મહિનાનો સ્ટોક જોવા મળે છે. રેગ્યુલર દરરોજ દુકાનો ખોલવામાં આવતી નથી. દુકાનદારો પોતાની મનમાની રાખી ગરીબ લોકોને એમના ટાઈમ મુજબ માલ વિતરણ કરે છે. સરકારશ્રીના નીતિ નિયમો સામાન્ય ગરીબ માણસોને જ લાગુ પડે છે. હપ્તા ખાનારા માફિયાઓને નહીં અને મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચારો થતા હોય તો સ્થાનિક પ્રશાસન તંત્ર રાજકીય નેતાઓ આ સસ્તા અનાજની દુકાનો પર ક્યારે લગામ લાવશે? કયા અનાજ માફિયાઓ બુટલેગરો હપ્તા આપી ગરીબ પ્રજાનું અનાજ બારોબાર વેચી ખાઈ જાય છે? શું ખરેખર પ્રજાના ટેક્સના રૂપિયા સામાન્ય ગરીબ લોકો સુધી પહોંચતા નથી? દાહોદ જિલ્લામાં આદિવાસી વિસ્તાર આવેલો હોય સૌથી વધુ ગરીબ લોકોની વસ્તી જોવા મળે છે, ત્યારે સ્થાનિક પ્રશાસન તંત્રએ આવા મધ્યમ ગરીબ લોકોનું ધ્યાન રાખવું જોઈએ. હર્ષદ વાઢેર સાથે કેમેરામેન દિનેશ પરમાર, દીવ મિરર ન્યૂઝ, દાહોદ. દાહોદ જિલ્લાની વાત કરીએ આપણે તો દાહોદ જિલ્લામાં જે સસ્તા અનાજની દુકાનો હોય છે, અહીંયા જે દાહોદ જિલ્લામાં ઠેકા તરીકે ઓળખાય છે, તો એ ઠેકાઓમાં જે અનાજ છે તે સડી જતું હોય છે, લોકોને પૂરતું મળતું નથી અને લોકો સુધી પહોંચતું નથી. ખરેખર સરકાર તે અનાજ છે લોકો માટે આપે છે, ગરીબ લોકો માટે આપે છે, તો એ બાબતે પણ તમે શું કહેશો? સસ્તા અનાજની દુકાનની વાત કરું કે સૌ પ્રથમ તો સરકારી કોઈ પણ કાર્યક્રમ હોય તો સસ્તા અનાજની દુકાનોવાળાને ફરજ પાડવામાં આવે. મામલતદાર સાહેબ દ્વારા, DSO દ્વારા અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર આગેવાનો દ્વારા કે તમારે આટલું ફંડ આપવાનું છે, એમ કહીને એના કાર્યક્રમમાં એમની પાસે ફંડ લેવામાં આવે અને સંખ્યા લઈ જવાની જવાબદારી પણ સસ્તા અનાજની દુકાનોવાળાને આપવામાં આવે છે. સસ્તા અનાજની દુકાનોએ આ લોકો પાટિયા મારતા નથી કે કેટલો કિલો અનાજ આવ્યું છે અને કેટલા કિલો આપવાનું છે, પાટિયા પણ મારતા નથી. એટલે સસ્તા અનાજની દુકાને અંગૂઠા સિસ્ટમ કરી છે, એની અંદર પણ લોકોને આ લોકો કંઈ કહેતા નથી કે અમે આ દિવસે તમને અંગૂઠા ફિંગરપ્રિન્ટ મારવા બોલાવશું, એવું કહેતા નથી. એટલે ફિંગરપ્રિન્ટ સિસ્ટમ તેમાં ત્યાં જાય તો અંગૂઠા લોકોના ફિંગરપ્રિન્ટ પડે નહીં, એટલે અનાજ મળતું નથી. અને એક કે બે દિવસ જ આ લોકો ફિંગરપ્રિન્ટની સિસ્ટમ રાખતા હોય અને પછી બંધ કરી દેતા હોય છે, એટલે લોકોને એમને પૂરતું અનાજ મળતું નથી. બીજું કે સસ્તા અનાજની દુકાનોવાળાને પૂરતો જથ્થો એ એટલે નહીં આપતા હોય કે મામલતદાર સાહેબ દ્વારા, DSO દ્વારા અને ભારતીય જનતા પાર્ટીના આગેવાનો દ્વારા સસ્તા અનાજની દુકાનોવાળા પાસેથી ચોખ્ખી ટકાવારી લેવામાં આવતી હોય છે. લોકો કમ્પ્લેન મામલતદાર સાહેબને કરે, DSOને કરે, તો પણ એ કમ્પ્લેન ધ્યાનમાં લેવામાં આવતી નથી, કેમ કે ટકાવારી લેવામાં આવે જ છે, એ અમે જોયેલું છે અને જાણેલું પણ છે. એટલે દરેક લોકોના અનાજ આપવામાં આવે એની અંદરથી 2 કિલો 3 કિલો આ લોકો અનાજ કાપી પણ લે છે, એનો જીવતો જાગતો આ ઉદાહરણ છે. દિલથી હું ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું, જે ગુજરાતના તમામ સમાચારો સૌ પ્રથમ આપની સમક્ષ રજૂ કરે છે. જય માતાજી.